नमस्कार मित्रों, आप सर्वे साथियों अपनी चैनल में फरी एक वक्त दिल थी स्वागत है। आजना ताजा अने महत्वना समाचार जेम के पेट्रोल 75 रुपया प्रति लीटर थशे, नरेन्द्र मोदी ने मिली धमकी, SBI ग्राहकों ने आपी मोटी भेट अने आप सरकार आपसे फ्री में वीजड़ी वगैरह जेवा महत्वना समाचारों जाणता पहला आप जो चैनल में नवा हो तो सौथी पहला अपनी चैनल ने सब्सक्राइब कर लेजो मित्रों, कारण के रोजना ताजा अने नियमित समाचार अमे तमारे पहोंचाड़ता रहीशुं। वीडियो गमे तो लाइक करजो अने वधु ने वधु तमारा मित्रों ने शेर करजो। तो सौथी पहला PM नरेन्द्र मोदी ने जन्मदिवसनी खूब खूब शुभेच्छाओ। सौथी पहला कोरोना तरफ आंकड़ा तरफ जोईए तो गुजरात में आज कोरोना 22 नवा पॉजिटिव केस नोंधाया, तो 23 दर्दी रिकवर थया छे। एकपण दर्दीनुं कोरोनाने कारणे मौत थयुं नथी अने राज्यनो रिकवरी रेट 98.76% पहोंच्यो छे। ત્યારબાદ અગત્યના સમાચાર, GST કાઉન્સિલિંગની 45મી બેઠક 17મી સપ્ટેમ્બરે નાણામંત્રી નિર્મલા સીતારામનના નેતૃત્વ હેઠળ યોજાશે, જેમાં કોરોના સંબંધિત સામાન પર રાહત આપવા અંગે સમીક્ષા કરવામાં આવશે। આ ઉપરાંત રાજ્યોની અંદર પેટ્રોલ, ડીઝલ, નેચરલ ગેસ જેવા GST દાયરામાં લાવવા માટેનો નિર્ણય લેવામાં આવી શકે છે। જો આવું થશે તો પેટ્રોલના ભાવ 75 રૂપિયા પ્રતિ લીટર થઈ શકે છે। ત્યારબાદ ગુજરાતની અંદર નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને જુદા જુદા ખાતાની ફાળવણી કરવામાં આવી, જેમાં તેની પાસે માહિતી અને પ્રસારણ, પાટનગર યોજના, શહેરી વિકાસ, ઉદ્યોગ, ખાણ અને ખનિજ, નર્મદા તેમજ કોઈપણ મંત્રીને ન ફાવેલા તમામ વિષયો જે CM હસ્તક રાખવામાં આવેલા છે। ત્યારબાદ અન્ય વાત કરવામાં આવે છે કે અરવિંદ રૈયાણીને વાહન વ્યવહાર વિભાગ આપવામાં આવ્યો છે, હર્ષગવીને ગૃહ રાજ્યપ્રધાન બનાવ્યા છે, મુકેશ પટેલને રાજ્ય કૃષિ મંત્રાલય, તો દેવા માલમને પશુપાલન અને ગૌસંવર્ધન, કીર્તિસિંહ વાઘેલાને રાજ્ય શિક્ષણ અને પુરેશ મોદીને જુદા જુદા ખાતાઓ સોંપવામાં આવેલા છે, તમે જોઈ શકો છો। ત્યારબાદ બીજા મંત્રીઓને પણ અન્ય ખાતાઓ સોંપવામાં આવેલા છે, જેની વાત કરીએ તો રાજેન્દ્ર ત્રિવેદીને કાયદા અને મહેસૂલ, જીતુ વાઘાણીને શિક્ષણ વિભાગ, પ્રદીપ પરમાર જેને સામાજિક અને ન્યાય સહાયતા, મનીષા વકીલને મહિલા અને બાળ કલ્યાણ, બ્રિજેશ મેરજાને શ્રમ અને રોજગાર, ઋષિકર પટેલને આરોગ્ય વિભાગ, રાઘવજી પટેલને કૃષિ વિભાગ અને કનુ દેસાઈને નાણાં વિભાગ સોંપવામાં આવેલા છે। આમ ત્યારબાદ અગત્યના સમાચારની વાત કરીએ તો CMના નવા કેબિનેટની અંદર નીતિન પટેલનું પત્તું કપાયા બાદ તેણે મોટી જાહેરાત કરી છે અને કહ્યું છે કે હું 40 વર્ષથી રાજનીતિમાં સક્રિય છું, લોકચાહના મારી વર્ષોની મહેનત છે, ચૂંટણી લડવી કે નહીં મારે નક્કી કરવાનું છે, ચૂંટણીની અંદર ટિકિટ આપવી કે મંત્રી બનાવી પક્ષે કામ કરવાનું છે, 2022ની ચૂંટણી હું મહેસાણાથી લડીશ। ત્યારબાદ નરેન્દ્ર મોદીને મળી ધમકી, PM નરેન્દ્ર મોદીને અમેરિકા યાત્રા પહેલાં ખાલિસ્તાનની આતંકી સમૂહ શીખ ફિરોઝ જસ્ટિસ PM નરેન્દ્ર મોદીને ધમકી આપી છે અને PM મોદી જ્યારે US કાર્યક્રમમાં જવાના છે ત્યારે તેને વ્હાઇટ હાઉસ બહાર તે વિરોધ પ્રદર્શન કરી શકે છે। આતંકી જૂથ ખેડૂતો પ્રત્યે ભારતના વલણથી નારાજ છે, તેથી તેઓ PMની અમેરિકા યાત્રાને વિરોધ કરવાનો પ્લાન બનાવી રહ્યા છે। ત્યારબાદ SBI આપી મોટી ભેટ, SBI મોટી જાહેરાત કરી છે, બેંકોએ તહેવારની પહેલાં ઘણા ચાર્જીને સંપૂર્ણપણે રદ કરી દીધા છે, બેંકે પ્રોસેસિંગ ફીસ પણ શૂન્ય કરી દીધી છે, તહેવારોનું સ્વાગત કરવા અને બજારની ભાવનાને વધારવા માટે SBI ફેસ્ટિવલ બોનાન્ઝા રજૂ કર્યું છે અને તે લોન આપવા માટે પણ ખૂબ સરળ એવી પદ્ધતિ વિકસાવવામાં આવી છે। ત્યારબાદ અંતે UPમાં ચૂંટણી મુદ્દે મોટી જાહેરાત, જો આપ આદમીની પાર્ટીની સરકાર રચશે તો UPમાં 300 યુનિટ સુધીની ફી વ્રીજી મળશે, આવું સિસોદિયાએ જણાવ્યું હતું। આ નિર્ણય સરકાર બન્યાના 24 કલાકની અંદર જ નિર્ણય લેવામાં આવશે એમ આપના નેતા દ્વારા જણાવવામાં આવ્યું છે। આવા જ રોજના નિયમિત અને તાજા સમાચાર મળવા માટે આપણી ચેનલ સાથે જોડાઈ રહેજો, નવા વિડીયો સાથે ફરીથી મળીશું, આવજો।